બિચારી મીરાબાઈએ કેવા કેવા ભજનો ગાયા, એને એવોર્ડમાં શું મળ્યું? ઝેર મળ્યું. ગીતો ગાયા કૃષ્ણના, શું મળ્યું? ઝેર મળ્યું. અને એ જ ગીતો આજના ગાયિકાઓ ગાય છે તેને એવોર્ડ મળે છે, એને એવોર્ડ મળે છે. હા, એવું બને. એટલે આ બધું સાચું ઓળખવું બહુ કઠણ છે. એટલે તાનસેને સુંદર મજાનું સંગીત રજૂ કર્યું, પ્રકૃતિ ડોલી જાય એવું કામ કર્યું, સંગીત પૂરું થયું. પછી આ આપણો શાસ્ત્રીય નિયમ છે, કોઈને મફત ક્યારેય સંભળાય નહીં. અને આપણે એવી નિયમ છે કે મફત મળે ત્યાં સુધી બીજું લેવું નહીં. પણ આ પહેલો એવો નિયમ હતો અને હોવો જ જોઈએ, કોઈનું ક્યારે મફત સંભળાય નહીં. આ બધું નિયમો. પણ આપણે તરત કોઈ સંગીતની પાર્ટી હોય કે કોઈ હોય તો કે ફ્રી એન્ટ્રી છે તો હા તો હાલો. એટલે વિઠ્ઠલનાથજી પ્રભુએ તરત ભેટ આપી જોઈએ ને, અહીંયા આવ્યા છે તો એક થાળી દાસ 500 રૂપિયા નગદ ચાંદીના, એ જમાને ચાલતા સરસ મજાના રેશમી રૂમાલથી તાનસેનને ભેટ આપ્યા વિઠ્ઠલનાથજી. લ્યો અમારા તરફ. અરે રે પ્રભુ, ના ના સ્વીકાર, આપે જે કલા રજૂ કરી તો અમારે કંઈ અર્પણ કરવું જ જોઈએ. લો, વાંધો નહીં લઈ. એટલે તાનસેને લીધું, પણ એમ વિચાર થઈ ગયો કે શું આપ્યું એમ. આમ જ્યાં ખોલ્યું ત્યાં તો રૂપિયાનો ઢગલો, પણ જીવ બીજી ક્ષણે ચાખો પડી ગયો. તાનસેન ગાયક અકબરના દરબારનો નવરત્નમાંનો રત્ન છે એ. પાછો જેટલો ગાયક હોય એટલો ટેલેન્ટેડ પણ હોય ને, આંચકો લઈ ગયો. કેમ? એ 500 રૂપિયા મૂક્યા હતા ને, એની બરાબર વચ્ચે આવું બીખું કોડું મૂક્યું હતું. કોડી જે આપણે ગાય ભેંસને બકરીને શિંગડે બાંધે ને, એવું બીખું, સારું નહીં બીખું કોડું, એ કોડી વચ્ચે મૂકી થાળ નીચે મૂકી દીધું. પ્રભુજી બધ તમેજી માફ કરના, આપને ભેટ દીયા સો મેને લે લ્યા, એ ક્યુ ક્યા, એ મેરા અપમાન નહીં હૈ ક્યા, એ દેને કી ક્યા જરૂરત થી. વિઠ્ઠલનાથજી કે અપમાન ન માનો, આ ઉપદેશ છે. શું તમારી ગાયકી છે ને, યા 500 સોના મોરને એ ગણીને મેં આપી, તમે રજૂ કરી ને આજે એટલે ભેટમાં આપી, અહીંયા તમે રજૂ કરી એના ભેટમાં મેં 500 રૂપિયા આપ્યા. હા બરાબર છે. હા પણ બીજી વાર સાંભળો, અહીંયા ઠાકુરને આગળ તમે રજૂ કર્યા ને 500 રૂપિયા ભેટમાં આપ્યા, મારા ઠાકુરને જ તમે સંભળાવ્યું. પણ તમને તમારી ગાયકીનું જે છે ને પૂરી ગાયકી એનું ઈનામ આ કોડી છે, એટલે એની કિંમત 1 કોડીની છે. એટલા માટે કે તમારી પાસે ગાયકી 2 નમૂન છે, પણ એમાં ક્યાંય ભગવત ભક્તિ નથી, ઈશ્વર ભક્તિ નથી. તમે દિલ્લીશ્વરને રીઝાવો છો પણ જગદીશ્વરને રીઝાવતા નથી, એટલે તમારી તમામ ગાયકી કોડીની. દિલ્લીશ્વરને રીઝાવો છો બેશક, એમાં કોઈ વાંધો, દિલ્લીશ્વરને રીઝાવો છો પણ તમારી ગાયકી જગદીશ્વર રીઝે એવી નથી, અને એના માટે તમે વિનિયોગ પણ કર્યો નથી. માટે તમારી આ તમામ ગાયકીની કિંમત આ ફૂટી કોડી છે. આ ચલણમાં ક્યાંય ત્યાં નહીં ચાલે. દિલ્હીના દરબારમાં ચાલશે, જગદીશના દરબારમાં નહીં ચાલે. ત્યાં કોડીની કિંમતની છે. તમે ભલે આ 2 ગુમાન થઈને ફરતા હો, કેટલી સરસ વાત. કોઈ વિદ્યાઓ ત્યાં કામ નથી આવતી, મૃત્યુએ કોઈ કામ નથી આવતી, ગમે એવા તાનસેન હોતોય છે. રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા ને, એક પછી એક મીઠી મીઠી મત જેવી વાત આમ આવતી જાય છે હરવાણી. તમે આમ આમ સાવધાન થઈને કાન ખુલ્લા રાખીને અમૃતના ઘૂંટડાની જેમ પીજો. રામકૃષ્ણ પરમહંસ બેઠા હતા ત્યાં, એક યોગના અભ્યાસ વાળો આવ્યો, એક વિદ્યાઓ લઈશ ધીમે ધીમે, અને છેવટે જે હરિની વિદ્યા છે એ વિદ્યા છે સાચી. કઈ કઈને શંકરાચાર્યને એક બીજા આચાર્યોને એક શ્રીજી મહારાજને બધાને એ જ કહેવું છે. એટલે યોગના અભ્યાસ વાળો આવ્યો ને બેઠો, એટલે જેને જે વિદ્યા હોય એટલે એ તો બીજાની પાસે કોઈ સુષુપ્ત આ વિદ્યાઓ તો જુદી છે ને, અને થોડા બધું શીખી ગયા હોય એટલે પછી તો અકડ થઈને બેઠા. ને પરમજી કે કેમ ભાઈ કઈ કેવું છે? તો કે બાપજી મને 84 એ 84 આસન આવડે છે. આ 84 લક્ષ 84 છે ને, એટલે જે બધા પશુ પક્ષીઓ છે બધા એના એક એક આસન હોય છે. તમે જોયું છે ને મકરાસન ને મત્સ્યાસન, એ બધા એના છે ને, ઉષ્ટ્રાસન, કુટકુટાસન,
શલભાસન ને મયુરાસન ને ભુજંગાસન એ બધા પક્ષીઓની ચાલના જ છે બધા. એટલે 84 આસન મને પરફેક્ટ આવડે છે. પરમજી બહુ હસ્યા, હસીને કે તને 84 આવડે છે પણ એક 85મું આસન છે એ તને આવડે છે? કોઈ ચોપડામાં નહીં આવેલું 85મું આસન, પરિશિષ્ટમાં નહીં, ઇન્ડેક્સ પરિશિષ્ટમાં નહીં, પાછળ નહીં વધારો છાપે ને એમાં 85મું આસન કોઈથી કોઈ બુકમાં નહોતું. એટલે બાપજી આ તમે શું બોલ્યા, ખોખલે મોઢે પરમસી બહુ હસ્યા, તને 84 આસન આવડે છે પણ 85મું આસન નથી આવડતું, એ આવડે તો કહેવાય. હે બાપજી એ કયું? તો કે એ આસન નું નામ છે હરિશરણાસન. ભગવાનના ચરણમાં વિરામ કરવાનું જો તને આવડતું હોય તો તારી બધી વિદ્યા સાર્થક છે. બાકી આ કોઈ 84 આસન નહીં, કોઈ એ તો આપણે લખ 84 ફરશું બધા આસન કરવાના જ છે. વાત એ સાચી ને, ઊંટ થઈશું ઊંટ આસનમાં બેસવાનું જ છે, કુકડો થઈશું તો કુરકટની જેમ ઉભું જ બેવાનું છે. એમાં એ હવે એ લોકો કોઈ શીર્ષાસન નથી કરતા, એ લોકો કોઈ મત્સ્યાસન નથી કરતા, સાપ મત્સ્યાસન નથી કરતો અને મત્સ્યથી ભુજંગાસન નથી કરતું. તો એ તો આપણે પછી કરવાના જ છે પરમજી કે, અને કરી કરીને જ આવ્યા છે. તો એ તને નવાઈ શું છે, આવડે એમાં શું નવી નવાઈ છે, તું એમાંથી ફરી ફરીને તો આવ્યો છો. પણ આ 85મું આસન તું શીખે તો તારી વિદ્યા ત્યાં કામની છે, નહીતર કામની નથી. આ યોગ છે ને આમ સારો છે. આ બધા યોગ શીખવાડે છે ને, જાત જાતના યોગના ક્લાસ હોય ને આ બધું શીખવાડે, શીખે ઘણા લોકો કરતા હોય છે. સવારના ઉઠીને આ નાક દબાવવાનું, ફલાણું દબાવવાનું, આમ કઈ ઘણું કરતા. રેલવે સ્ટેશન ઉપર હમણાં હું ભાળી ગયો તો એક જણા કીધું આને શું થઈ ગયું છે, કરો એનો વાંધો નહીં પણ હવે બાજુમાં રેલવેનું બધું ગટર ગંધાતું, આ ગંધ એમાં અમે કીધા ક્યાં કરતા છે. પણ હવે નિયમ એ નિયમ, એટલે યોગનો અર્થ જ છે, યોગ એટલે જોડાણ, ભગવાનની સાથે જોડાણ કરી આપે તો જ યોગ સાર્થક, નહીતર યોગનો કોઈ અર્થ નહીં. હા જીવવામાં સારો છે ને, તમને શારીરિક રીતે માનસિક રીતે બધું બહુ સરસ રીતે વેલ સેટ રાખે, એમાં કોઈ વાંધો નહીં, ફિટનેસ આવે બધું આવે. પણ યોગની ખાતર યોગ બસ એટલા જ ખાટા કે આપણે શરીર સારું રહે, મન સારું રહે, ફલાણો નાના બધા હેલ્ધી રહે, એવું બધું. એટલા જ માટે યોગ અને ભગવાનની ભક્તિનો કોઈ સંબંધ જ નહીં. ઘણા છે ને એવા વિપશનાદિ કાદે ધ્યાન આ તે બધું, તો એ એનો તો બહુ પ્રચાર છે, ભણેલા ગણેલા બધો પ્રચાર, આપણે એનો વિરોધ ન પડે. તમે જીવનમાં સમતા કે બધું મન જોવાનું ને આ બધું આવતું હોય તેમાં કંઈ ખોટું નથી, પણ હરિભક્તિ વગર ગમે તેવો યોગ હોય તો મર્યા પછી કામનો નથી. જીવવામાં કોઈ બહુ કામનો છે, બહુ કામનો. એ યોગ ક્યારે તમને અજવાળું કરે ભાઈ, એ તો એને પૂરો પાર ઉતરે તો, નહીતર ને યોગથી સિદ્ધિઓ જ આવતી હશે. તે વળી પરમજી એક દિવસ બેઠેલા ગંગાને કિનારે, તે એક જણો આવીને કે બાપજી હા મારી વિદ્યા બતાવું તો બતાવો. તે ગંગાજીના પાણી ઉપર ચાલવા માંડ્યું, જે બોલો આમ ગયો ને પાછો આવ્યો. પરમજી જોઈ રહ્યા, કોઈ ચહેરા ઉપર જરાય પણ પેલી તાજુબીનો ભાવ ના, આપણને કોઈ ચાલે કેવું થાય, અરે વાવ વાવ એમ થઈ જ જાય ને, વાહ કેવું ગજબ છે. કાંઈ હોય પરમજી એમને જોઈ જ રહ્યા, એટલે પેલા એ કયો કરે, આપને કઈ તાજુબી ન લાગી, મેં 12 વર્ષ સાધના કરી ત્યારે ચાલતો પાણી વચાય. પરમજી કે 12 વર્ષ લાગ્યા? હા ભાવ કહેવાય. એમાં એક હોડીવાળો આવ્યો, એ હોડીવાળા કે પરમજી કે મારે સામે કિનારે જવું છે, તું કેટલા પૈસા લે? તો 2 પૈસા બાપજી. પરમજી કે 12 વર્ષ મીઠો એની કિંમત 2 પૈસા છે. ફક્ત 2 પૈસા માટે તે જિંદગીના 12 વર્ષ કાઢ્યા. ભલા માણસ 2 પૈસામાં જવાય છે નવાય છે, એના માટે 12 વર્ષ નકામાં વેડફ્યા, અને છતાંય તું કેટલો સ્ટ્રેસ રાખતો હશે, શ્વાસને રૂંધતો હશે ને ત્યારે ચલાવતો હશે, આમાં હોળીમાં બેસીને લહેર કરો, ડાળિયા ખાતા ખાતા જાવ ના આવો. અને મોજથી તમે કોઈ જયારે જરાય બોધર નહીં, અને તમે હરો ભરો 2 પૈસા માટે તે 12 વર્ષ ખર્ચી નાખ્યા અને પાણી ઉપર ચાલ્યો, એથી શું છે? ભવસાગર તરતા શીખ્યો છો?
મૃત્યુ તરતા શીખ્યો છે, તરવાની તો એ વિદ્યા છે, એ જાણવાની જરૂર છે. બાકી આ તો આ વિદ્યા પાણી ઉપર આ તરી શકે છે, પણ ભવસાગર મોત વખતે તું એમાં ડૂબી જઈશ, ત્યાં કઈ નહીં ચાલે કામ. અને બહુ મજાની વાત, હવે તો કિંમતી વાત. સિકંદર જગ જીતવા નીકળ્યો, એના જીવનની કથા છે. જેવો એ લશ્કર લઈને નીકળ્યો, ત્યાં એને સમાચાર મળ્યા કે નદીને કિનારે ડાયોજીનિસ ફકીર, ગ્રીકનો બહુ મોટો ફકીર, એ પડ્યો છે, ત્યાં છે, આરામ ફરમાવે છે. તો સિકંદર તો આમ ગ્રીકની સંસ્કૃતિ ભારતથી થોડી મળતી જુલતી, એમાં આત્મા પરમાત્મા સંત સતા સમાગમા તે બધું એવું બધું છે, મહાભારત જેવા મોટા મોટા ગ્રંથો પણ એમાં છે. એટલે એમને નથી કહું સંત ફકીરની દર્શન કરતો જાઉં પછી નીકળું. એટલે સિકંદર આવ્યો ડાયોજીનસનો, ડાયોજીનસ ફકીર, મસ્ત ફકીર, પરમાત્મામાં રમનારો માણસ એવો, સાવ દિગંબર રહેતો, એક કપડું રાખતો નહીં, આવો મસ્ત ફકીર, પાણી પીવા માટે એક પાત્ર રાખતો. એમાં એક દિવસ એને નદી કિનારી બેઠો હતો, પાણી પીવું પીધું અને બેઠો એક વૃક્ષ નીચે, ત્યાં એક કૂતરો આવ્યો અને કૂતરાએ નદીમાં પાણી પીધું, એ જોયું તો ડાયોજીને છે પાત્ર ફેંકી દીધું. કૂતરો એમને પાણી પીવે છે, મારે પાત્રની જરૂર શું છે, પાત્ર નાખી દીધું. ઠંડી લાગે ગરમી લાગે ત્યારે વૃક્ષના પાંદડા ઢગલા પીડ્યા હોય એમાં છુપાઈને રાત કાઢ નાખે, આવો મસ્ત. એની પાસે સિકંદર આવ્યો, હવે લાંબા પગ કરીને તમે છે ને પોઝિશન હોય છે ફેલાવી સૂતો હતો, કોના બાપની હાડી બાપ, નદીને એવી સરસ મજાની સુવાળી રહેતી અને સવારનો કૂણો કૂણો સૂરજનો તાપ સનબાથ, મૃદુ સૂરજના કિરણો એવો કોમળ રતુમડા કિરણો ફેલાવે, અને આ દાયજીને બે પગ પૂરેપૂરા લાંબા ફેલાવેલા, હાથ ફેલાવેલા અને નદીના મુલાયમ રેતીમાં મસ્ત થઈને પીડ્યો હતો. અમે સિકંદર આવ્યો તો એમ જ પીડ્યો રહ્યો, હેલ્યો નહીં. અને આપણે તો કોઈ સેજ મિનિસ્ટર આવે કોઈ પણ આવે તો સરસ હરખા ફરખા થઈ જાય, એ ખાલી આને જ કાંઈ પહેર્યું નહોતું, પેલું આપણે ખાલી બરમૂડો પહેર્યો હોય તો જરા હરખું કરીએ આ બધું કરીને પડ્યો જ રહ્યો. એમ સિકંદર કે મેં આપકો પ્રણામ કરતા, કોણ છો ભાઈ? મહાન સિકંદર, ગ્રીક સમ્રાટ સિકંદર. એમ તોય હેલ્યો નહીં, હવે ગ્રીકમાં છે આ અને ગ્રીકનો રાજા સિકંદર છે તો હેલો જ, એમને જ પીડ્યો રહ્યો. સિકંદર ને કેટલું અપમાન લાગ્યું છે વિચાર તો કરો તમે, પણ જાય ક્યાં ની આગળ, પ્રતિભા એવી કઈ બોલી જ શક્યો નહીં. અરે પડ્યા પડ્યા એને કીધું, ઠીક હે ઠીક હે ઠીક, કહા જાતે હો? પડ્યા પડ્યા ડાયોજીને છે પૂછ્યું, કહા જાતે હો? બોલે અનેક પ્રદેશો જીતવા માટે જાઉં છું, લાવ લશ્કર સાથે લઈ નીકળ્યો છું, થયું અહીંયા આપ પણ છો તો આપને પ્રણામ કરતો જાઉં એટલે અહીંયા આવ્યો છું. ઠીક ઠીક છે, પ્રદેશો જીતવા જાઉં છું. હા હા ઠીક છે, ક્યાં પ્રદેશો જીતશો? તો કે પહેલાં હું તુર્કસ્તાન અને મિશ્ર જીતી લઈશ. હા સારું, જીતાઈ ગયા પછી માની લે તુર્કસ્તાન અને મિશ્ર જીતી લીધા, પછી પછી હું ઈરાન અને અફઘાનિસ્તાન જીતીશ. સારું, ઈરાન અને અફઘાનિસ્તાન જીતી લીધા, પછી વોટ નેક્સ્ટ? પછી શું? પછી હું ભારતને જીતી લઈશ. સારું, ભારત જીતી લીધું, વોટ નેક્સ્ટ? પછી શું? પછી ભારતના આસપાસના પ્રદેશોને જીતી લઈશ. સારું, આસપાસના પ્રદેશ જીતી લીધા, પછી શું? પછી શું? પછી હું એશિયાના બધા પ્રદેશો જીતી પૂરો એશિયા ખંડ જીતી લઈશ. સારો, એશિયા ખંડ જીતી લીધો ડાયોજીનિસ કે, પછી શું? તો પછી હું આરામ કરી. એટલે પછી આરામ જ કરવાનો હોય તો અત્યારે કરીને, આટલું કર્યા પછી જો તારે આરામ જ કરવાનો હોય તો હું શું કરું છું? અહીં હું કરું છું શું અહીંયા? એટલે આવડી મોટી રેતી ને નદી ને તટ પડ્યો છે, મારી જેમ પડખે સુઈ જા નાખો, સુઈ જા લાંબો થઈ, આરામ જ કરવો હોય તો હું આરામ જ કરું છું, મારી જેમ સુઈ જા. અને એમાં જ મજા છે ડાયોજીનિસ કે, મજા એમાં જ છે, સુઈ જા. સિકંદર બોલ્યો, બુદ્ધિશાળી તો હતો જ. સિકંદર બોલ્યો કે તમારી વાત મને સમજાય છે પણ હું અત્યારે પાછો વળી શકું એમ નથી. બસ આ તકલીફ છે આપણી બધાની, વાત સમજાય છે પણ પાછું વળાતું.
ખબર પડે છે કે આ ખોટું થાય છે, ખોટું કરીએ છીએ, અતિરેક થાય છે, વધારે થાય છે, આ નથી કરવા જેવું, આપણે જે આ બધી માથાકૂટ કરીએ છીએ પરણવા જેવું નથી, બાલ બચ્ચામાં મજા નથી, પત્નીમાં મજા નથી, આ બધું છે, વાઇફ ઇઝ અ લોંગ ટાઈમ વરી, બધું બધું એવું જ છે બધું, પણ છતાંય પાછું વળાતું નથી. એ જ થાય છે, એનું કારણ છે સ્પીડ પકડાઈ ગઈ ને પછી તમે ઊભું રાખવાનું કે ઊભું રહી, આ સ્પીડ પકડાઈ, જન્મ જન્મની સ્પીડ પકડાઈ ગઈ છે, દેખાતી નથી. પણ ગુણાતીતાનંદ સાહેબ એટલે કહ્યું છે, જીવનું હૈયું તો એવું ધગી ગયું છે જાણે લાખ મણ લોઢાની ગોળી હોય એ તપીને લાલચોળ થઈ ગયું. લાખ મણ લોઢું, કિલો બે કિલો નહીં, લાખ મણ લોઢું, એની લોઢી એ ગોળો તપીને લાલચોળ થઈ ગયો હોય અને એને ટાઢો કરવો હોય તો બે પાંચ છાંટા પાણી નાખો, બે ઘડા નાખો તો કાંઈ લોઢી ઠરે નહીં. એ તો ગંગા જેવો ઊંડો ઘેઘોર ગુનો હોય અને કોઈ મશીનોથી એ લોઢીના ગોળાને, લાખમણ લોઢીના ગોળાને હડસેલી દે તો ગુણાતીતાનંદ સ્વામી કે 15 દિવસ સુધી તો મોટી છોડો ઉછળા કરે ત્યારે માંડ માંડ ઠરે, જીવનું અંતઃકરણ આવું તપી ગયું છે. હવે એને થોડોક થોડોક સત્સંગમાં આવવું છે, એમાંય પાછો ફોન હેરાન કરે, એમાં વળી બીજું હોય, એમાં વળી ત્રીજું હોય, એમાં વળી આવે તે હોય, આમાં ટાઢું ક્યાંથી થાય અને આ ઊભો ક્યાંથી રહે? સમજાય છે પણ હું પાછો વળી શકું એમ નથી. જાઓ તો દાયજીને છે કહ્યું, જાઓ તો જાઓ, યાદ રખના કે મેરે છે તેરી મુલાકાત હોઈ હતી. દાયજીને કહે છો વટથી કહે છે, જાઓ, લોટતે નહીં, રૂકતે નહીં, મગર યાદ રખના કે દાયજીને ફકીર છે તેરી મુલાકાત હોઈ હતી, યાદ રખ. બસ આટલું કઈ ડાય નહીં. તોય પેલા સિકંદર એ એમ કહ્યું કે બાપજી હું આપની શું સેવા કરું, ફકીરોને આદર હોય ને એટલે હું આપની શું સેવા કરું. ડાયજીને કે પરમ કૃપાળુ પરમાત્મા એની કૃપા વરસતી હોય એવો સરસ મજાનો તડકો મારા ઉપર પડે છે, તમે ઊભા છો એમાં રૂકાવટ થાય છે, થોડા હટી જાઓ, એ જ સેવા છે. શું આ ફકીરોની વાતો હોય છે, તમારે સેવા કરવી તો આટલી જ કરો, હટી જાઓ. એક જણાનો છોકરો ભાગી ગયેલો બાપાને મૂકીને, એકનો એક છોકરો, પછી બાપા બહુ જુર્યા ને એમાં છોકરો તો વળ લઈ ગયો, ગમે ત્યાં વયો, બાપાને કઈ ખબર નહીં. એમાં બાપાને છેલ્લી અવસ્થા આવી ગઈ, હોસ્પિટલમાં દાખલ કર્યા તો વળી કોઈને ખબર આપ્યા કે બાપુજી છેલ્લા શ્વાસ લે છે, એકનો એક દીકરો છો, મળી લે તો સારું, તને રહી જાય છે ને બાપાને રહી જશે. ઓલાને એમ થઈ ગયું કે ભલે જે કાંઈ આટી પડી હોય પણ મરતા મરતા તો મળી આવું, એટલે હોસ્પિટલમાં આવ્યો, બાપાને ઓક્સિજન ઉપર મૂકેલા અને આવ્યો અને જીતો ગોઠણીએ પડીને, પિતાજી મને માફ કરો, મેં આપને ખૂબ દુખ્યા છે, હું આપની શું સેવા કરું, આપની શું સેવા કરું. બાપુજી પીડા પીડા કે ઓક્સિજનની નળી ઉપરથી પગ લઈ લે. એ સિવાય મારે બીજી કાંઈ સેવા જોતી નથી. કંઈક બહુ ઉલટ ગુલટ થઈ ગયું છે ને તે પછી આપણે પ્રધાન છે ને હોસ્પિટલમાં બધા પીડા હોય ને ઘવાયેલા ભૂકંપ કે કંઈ એવું થયું છે, પછી એમાં બધા જોવા કે મુલાકાત કરવા ગયા હોય. તો એક દર્દી પાસે નવી દર્દી હતો ને ચાઇનીઝ હતો, તો એની પાસે જઈને પ્રધાન ઉભા રહ્યા, હલો ચાચા ચીચી ચું છું, ઓઈલો હેલો ચાચા ચીચી ચું છું, આને કઈ ચાચા ચીચી ચું છું કઈ સમજણ પડે નહીં અને બે વાર બોલ્યો ને મરી ગયું. તો આને મિનિસ્ટરને એમ થઈ ગયું કે આને છેલ્લી ઈચ્છા વ્યક્ત કરી લાગે છે, તો મારે પૂરી કરવી જોઈએ, હું આ રાજ્યનો મંત્રી છું, આ ચાચા ચીચી ચૂંચું શું છે એમ, એની ઈચ્છા આપણે પૂરી કરીએ. એટલે ભાઈ તો ચાઇનીઝ ભાષાવાળો પકડવો પડે, તો માંડ માંડ એક ચાઇનીઝ મેળવ્યો, એમને કીધું કે ભાઈ એક દર્દી હતો ને આવી રીતે હું મળવા ગયો અને પછી એની છેલ્લે મેં બાદ પૂછ્યું પણ કઈ એને જવાબ દીધો ચાચા ચીચી ચૂંચું ચૂંચું, તો એની છેલ્લી ઈચ્છા જે હોય મારે પૂરી, ઓલે કપાળ કૂટ્યું કાંઈ નથી, તે એની ઓક્સિજનની નળી દબાવી દીધી હતી એમાં મરી ગયો એ ચાચા ચીચી ચૂંચું ગયો. સિકંદર નીકળી ગયો છે, હવે મજાની વાત છે ભાઈ. પછી તો તમે જાણો છો એ કથામાં કઈ પડવું નથી, સિકંદર ગયો પછી ભારતના યોગીઓ સાથે પણ મુલાકાત થઈ, યોગીઓને પણ લઈ જવાની કોશિશ કરી, પણ યોગીઓએ કીધું કે તું અમને ક્યાં લઈને જઈશ, તું જ પાછો ફરી નથી શકવાનો. ભારતના યોગીઓ ડાયોજિનિસથી આગળ વધે કે તું શું જીત જીત કરે છે, તું ઘરે પાછો પહોંચીશ તો ને, બીચ મેં મર જાયગા, યોગીઓએ કહી દીધું, ભારતના યોગીઓ મરી જાયગા બીચ મેં.
અને વચ્ચે જ મરી ગયો, બેબીલોનમાં જ પતી ગયો, પહોંચ્યો નહીં પાછો. અને એ ઇતિહાસમાં ઘણું ખોટું છે. અને ભાઈ સિકંદર ને પોરસના જે યુદ્ધની વાતો છે, હકીકતમાં આપણા પોરસે સિકંદર ને શિકસ્ત આપી છે, હરાવ્યો છે. પણ ઇતિહાસ લખનારા બધા એ વખતના વિજેતાઓ ને એટલે બધું ફેરવી નાખ્યું છે. પોરસે ને મચક નથી, ત્યાંથી જ ગમ ખાઈને પાછો પીડ્યો છે. એમ ભારત છે, મેરા ભારત મહાન. ભારતના હકીકત અત્યારે જે ભારત છે એમાં તો સિકંદર આવી જ નથી શક્યો. એ આ પાકિસ્તાનનો જે પેશાવર ની બાજુ ભાગ છે ત્યાં જ સિકંદર આવ્યો હતો, અને ત્યાંથી પાછો ફરી ગયો, ત્યાંથી જ પૌરુષો એને કાઢી મૂક્યો છે. પછી તો સિકંદરની આખરી ઘટના થઈ, વર્ષો ગયા, સિકંદરનું મોત થયું. હવે કથા જોજો, સિકંદર મરી ગયો, જાણો છો ને મરી ગયો એ. હા, હા, એ જાણવું જરૂરી છે. નહીતર શું છે, એક જણે મુંબઈમાં ડાયરો કરેલો અને ડાયરાની અંદર એક ચારણ ગઢવી સરસ મજાનો છે ને, એમણે સાહિત્ય બહુ રજૂ કર્યું. એટલે એમાં બધા હતા કે તમે બહુ સરસ દુહા છંદ આ તે બધું રજૂ કર્યું, પણ ઝવેરચંદ મેઘાણી ગાય એ ગાયકી જુદી. ત્યાં પેલા શેઠ આયોજક હતા ને એ કે આવતી વખતે આપણે મેઘાણીને બોલાવશું. એટલે મેઘાણી વિયા ગયા ને ભરોસો થઈ ગયા. હવે એ ખબર નથી, આવતે વખતે આપણે એનો પ્રોગ્રામ રાખશું. એટલે જાણવું જરૂરી છે. સિકંદર મરી ગયો, મજાની કથા. આપણી પુરાણની કથામાં છે ને એમ જો, એમાં વૈતરણી નદી આવે છે ને વચ્ચે, વૈતરણી પાર કરવી પડે. એટલે બધી આ ધર્મ કથાઓમાં આવે છે ને, ગાય આવે ને પૂછડું પકડે ને પછી વૈતરણી પાર કરે ને, ધર્મ કથાઓમાં આવે છે ને બધું. આ પુરુષોત્તમ માસમાં આવી કથાઓ ડોસીઓ સંભળાવતી હોય છે. એ વૈતરણી પાર કરવાની હોય, એ પાર કરી જાય એ સ્વર્ગમાં નીકળી જાય, અને જેમાં ડૂબી જાય ને કચડાઈ જાય ને બહી જાય વહી જાય એ નર્કમાં જાય, અને ત્યાં દુઃખ ભોગવે. આ વૈતરણી નદી ભયંકર ચીકણી, કાદવ, કીચડ, પચ, પરુન આવી બધી ભયંકર વૈતરણી નદી, એનાથી ભરપૂર. સિકંદર મર્યો, વૈતરણી ને કાંઠે આવ્યો. અને વૈતરણી, હવે જો અહીંયા તો લાવ લશ્કર હતું, હાથીઓ હતા, ઘોડા હતા, બધા રથ હતા, બધું હતું, ત્યાં પૈદલ જો કઈ છે જ નહીં. સિકંદર વૈતરણી પાર કરવા માટે મથે છે, ખૂંચે છે, એક ડગલું બે ડગલું નીકળાતું નથી, આથડે છે, વળી ટેકો લે છે, અહીંયા ગોઠણે ગોઠણે સુધી ખૂંચતો જાય છે. ચિત્કાર કરે છે, હલાતું નથી, પણ પાર કરવું તો જરૂરી છે. કાદવ કીચડ આહ નીકળે છે. એમાં ક્યાંક એને પાછળથી ચપાક 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 પાદુકાનો અવાજ આવ્યો. અહીંયા કોણ છે? પાછળ જોયું, ડાયોજીનસ. બોલા થાને કે યાદ રખના મેરી મુલાકાત ડાયોજીનસ ફકીર સે હુઈ થી, યાદ રખના સિકંદર. પાછળ જોઈ ડાયોજીનસ, વાત વાતમાં જોઈ તો આવી ગયો કિનારે. સિકંદર બોલ્યો, અચ્છા હી હુઆ, ફિર સે એક સમ્રાટ કા એક ભિક્ષુક સે મિલના હો ગયા. ફિર સે એક સમ્રાટ કા એક ભિક્ષુક સે મિલના હો ગયા. ડાયોજીનસ બોલા, બાત તો સચ કહી, લેકિન થોડા સોચના, સમ્રાટ કોણ હૈ ઓર ફકીર કોણ હૈ. રૂવાડા ઉભી કરી દેવી વાત છે. સચ તો હૈ લેકિન થોડા સોચના, દેખ સિકંદર, અભી પતા ચલ જાયેગા, અભી પતા ચલ જાયેગા કોણ સમ્રાટ હૈ કોણ ભિક્ષુક હૈ. હા હા, સાટ 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 કરતો પાણીની ઉપર ડાયોજન ચાલતો થઈ ગયો. સિકંદર જોઈ રહ્યો, એ તો ખૂંચે છે, નીકળી નથી શકતા, પગ કચડાય છે, અફડાય છે, અને નદીનો પ્રવાહ એને પછાડે છે, અને ડાયોજન ધરતી ઉપર નહીં પણ આકાશમાં ચાલતો હોય એમ પેલી નદી ઉપર ચટ ચટ કરતો ચાલતો થઈ ગયો. અને સિકંદરે બૂમ મારી, ઓ યે ક્યા મામલા હૈ. સોચ લિયા કોણ સમ્રાટ કોણ ફકીર, કોણ સમ્રાટ કોણ ભિક્ષુ, સોચ લિયા. મતલબ યહી, જો સમ્રાટ હોતા હૈ, જો સંપત્તિવાન હોતા હૈ, જિસકે પાસ સંપદા હોતી હૈ, વો એસે તેર કર નિકલ જાતા હૈ, જો ભિક્ષુક હોતા હૈ, વો ડૂબ જાતા હૈ. તું સમ્રાટ પૃથ્વી પર થા, યહાં ભિક્ષુક હૈ, મેં પૃથ્વી પર ભિક્ષુક થા, યહાં સમ્રાટ હું. પણ યે કોણ સી સંપદા હૈ, યહી સંપદા. હવે તમે જો શંકરાચાર્યની વાત, એ ડાયોજીનસ કે યે સંપદા ક્યા હૈ, પરમાત્મા કી સંપદા હૈ, સંપદા હૈ, બાકી કોઈ સંપદા નહીં.
तुमने परमात्मा की आराधना की हो तो यही संपदा यहां काम में आती है, और कोई संपदा काम में नहीं आती। चाट 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 कर तो डायोजिनस नदी पार कर निकली गयो, सिकंदर गोथा खाए डूबी वही गया। आ विद्याओ कई काम आवती। जे बाहु बड़ती मेळवूं ते सिकंदर भोगवी पण ना शक्यो। कई काम आवे,